पूर्व मुख्यमंत्री विजय रूपाणी ने महत्वपूर्ण जवाबदारी सौंपाई है। विजय रूपाणी ने पंजाब और चंडीगढ़ ना प्रभारी बनावाया है। चूंटणी पहला पण रूपाणी ने सहप्रभारी तरीके जवाबदारी सौंपवामां आवी हती। गुजरात मंत्रियों द्वारा दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल पर आक्षेप कर रहा है, त्यारे आपना जॉइंट जनरल सेक्रेटरी ईसुदान गढ़वीए प्रतिक्रिया आपी हती। ईसुदान गढ़वीए कहु कि गुजरात में मंत्रीओए 6000 शाला बंद करी छे, घणी शालाओं में ओरडा पण नथी। दुनिया में केजरीवाल जी शिक्षण मॉडल की चर्चा थाय छे, केटलाय मुख्यमंत्री त्या शिक्षण मॉडल जोवा गया छे अने एवी स्कूलो बनावी छे, एमां अरविंद केजरीवाल जी ने उद्घाटन माटे बोलाव्या छे। તમે ગુજરાતવાળા ન કરી શક્યા એ અમારું દુર્ભાગ્ય છે, પરંતુ શિક્ષણ મોડલ જેનો દુનિયામાં વિખ્યાત છે એ શિક્ષણ મોડલ ઉપર ગુજરાતના મંત્રીઓ સવાલ ઉઠાવે છે, મને શરમ આવે છે। જેને 6000 સ્કૂલો બંધ કરી છે, જેમણે 700 સ્કૂલોમાં પોતે સ્વીકારે છે કે એક શિક્ષકે સ્કૂલ ચાલે છે, 18000 સ્કૂલોમાં ઓરડા નથી ગુજરાતમાં, અને એ લોકો સવાલો કરે છે। तो मांगरोळमां मालधारी समाज द्वारा महासम्मेलन योजवामां आव्युं। मालधारी समाज द्वारा फरी एकवार सरकार सामे शक्ति प्रदर्शन करवामां आव्युं। आ कार्यक्रममां मोटी संख्यामां मालधारी समाजना लोको हाजर रह्या हता। એની વાતને તમે લક્ષ માનો લીધી, ત્યારે એલાન કરું છું અહીંથી આ સરકારને કે અમને ન સાંભળ્યા કઈ વાંધો નહીં, અમને રોવડાવ્યા કઈ વાંધો નહીં, અમને આજીજીઓ કરાવી કઈ વાંધો નહીં, પણ અમારા મા બાપને જે તમે નથી સાંભળ્યા, અમારા દેવ પૂજ્યને તમે નથી સાંભળ્યા, અમારા વડવાના ઠાકોરને તમે નથી સાંભળો, અમારા દ્વારકાધીશને તમે નથી સાંભળો, અમારા ભુવાતા ત્રીજોને તમે નથી સાંભળ્યા, અમારી આઈમાઓને તમે નથી સાંભળી, એ બદલો અમારે લેવાનો છે। તો ઈટીએસ અને ડીઆરઆઈની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું। સંયુક્ત ઓપરેશનમાં કોલકાતા પોર્ટ પરથી હેરોઈનનો 197.95 કરોડનો જથ્થો ઝડપાયો। આ અંગે માહિતી મળતા ડીઆરઆઈ અને એટીએસની ટીમો આ ઓપરેશન પાર પાડ્યું। ગુજરાત એટીએસે બંગાળ એટીએસના અધિકારીઓ સાથે ડીઆરઆઈની ટીમ પણ આ ઓપરેશનમાં જોડાઈ। તપાસ દરમિયાન સેન્ચુરી નામના કન્ટેનરમાંથી બોક્સની તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આ કન્ટેનર ફેબ્રુઆરીમાં ઉતારવામાં આવ્યું હતું। આ સાથે જ દેશમાં પોર્ટ થકી ડ્રગ્સ ઘૂસાડવાની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી, એટલે કે સ્ક્રેપના કન્ટેનરમાં ડ્રગ્સ ઘૂસાડવાનું રેકેટ ચાલતું હતું। કન્ટેનરમાં 36 ગિયર બોક્સમાંથી 12 બોક્સ માર્ક કરેલા હતા। આ કન્ટેનર દુબઈથી એસકે જનરલ ટ્રેડિંગ કંપની મારફતે આવ્યું હતું, જો કે હજુ પણ તેને રિસીવ કરવા કોઈ આવ્યું ન હતું। કોણે આ કન્સાઇનમેન્ટ મોકલ્યું છે અને કોણ રિસીવ કરવાનું હતું તે અંગે ઈટીએસની ટીમે તપાસ હાથ ધરી છે। ડીજીપી આશીષ ભાટિયાએ કહ્યું કે કોલકાતાથી આ ડ્રગ્સ જથ્થો પંજાબ, દિલ્હી અને યુપી લઈ જવાનું માહિતી સામે આવી છે। સંયુક્ત ઓપરેશનથી 39.565 કેજી જે છે એ હિરોઈન પકડી પાડવામાં આવેલ છે, અને આ જે ટોટલ મુદ્દામાલ છે બહુ સિફ્ત રીતે અને કાવતરાના ભાગરૂપે મોકલવામાં આવી રહ્યા છે, અને એમાં આપ જાણો છો કે ખૂબ એડવાન્સ્ડ જે છે મેથડ્સ ઉપયોગ થઈ રહ્યા છે। એમાં અમુક ટાઈમ રોક સોલ્ટની અંદર મિક્સ કરીને, અમુક ટાઈમ મુલઠ્ઠી જે છે મુલઠ્ઠીની અંદર નાખીને, અમુક ટાઈમ સ્ક્રેપ, એમાં કલકત્તાના જે છે સ્ક્રેપનું માધ્યમથી